નમસ્કાર ન્યુઝિંગ ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મહત્વના સમાચારો પર નજર કરીએ તો રાજ્યમાં હજુ પણ વરસાદનું સંકટ યથાવત છે સૌરાષ્ટ્ર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગાહી કરાઈ છે ચૌદ જિલ્લાઓમાં પડી શકે છે નુકસાની વરસાદ અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે તો કચ્છ અને બનાસકાંઠા અરવલ્લીમાં પણ આગાહી કરાઈ છે દાહોદ મહીસાગર પંચમહાલમાં વરસાદની શક્યતા છે ખેડા સાબરકાંઠા પાટણમાં વરસાદ થઈ શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આગાહી કરાઈ છે રાજ્યમાં હજુ પણ વરસાદના એંધાણ છે ચાર જિલ્લામાં આ નુકસાનીનો વરસાદ પડી શકે છે વરસાદનું સંકટ હજુ પણ યથાવત છે સૌરાષ્ટ્ર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હવામાન તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે પવન પણ શકે છે જોકે ભારે પવન અને વરસાદના કારણે નુકસાન થયું છે જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાયો છે ચાર જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે મારી સાથે સંવાદદાતા બીભુ જોડાઈ ચૂક્યા છે જેમની પાસેથી વધુ વિગતો જાણીશું બીભુ કઈ કઈ જગ્યાએ હજુ વધુ વરસાદ થઈ શકે છે આ કમોસમી વરસાદના એંધાણ મિત્તલ અત્યારે જે રીતે વરસાદ થઈ રહ્યો છે ઠંડરસ્ટોમ એક્ટિવિટીઝ થઈ રહી છે સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને તેના કારણે આગામી ચોવીસ કલાક ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અને ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે ખાસ કરીને અમદાવાદ સહિતના જે જિલ્લાઓ છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી અને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને કચ્છ જે વિસ્તાર છે કે જ્યાં આજે પણ વરસાદ છે તે થશે ભારે પવન અને ગાજવીજ પણ સાથે વરસાદ થવાનો છે બિલકુલ વિભુ આભાર માહિતી બદલ તો હાલ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને અનેક જે વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હવામાન તરફથી આગાહી કરાઈ છે વાત અમરેલીની કરીએ તો અમરેલી જિલ્લામાં વાવાઝોડા જેવો માહોલ સર્જાયો છે અરવલ્લીની વાત કરીએ અને ત્યારબાદ હવે અમરેલીની અમરેલી શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે ધૂળની ડમરી ઉડતા દોડતા મચી હતી વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ વરસ્યો વાબરા સહિત અમરેલીમાં વરસાદની એન્ટ્રી થઈ છે અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે હવામાન વિભાગની આગાહીના પગલે જાફરાબાદ સહિત આસપાસના વિસ્તારમાં વાવાઝોડાની અસર વર્તાઈ છે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો તો સાથે દરિયામાં કરંટ પણ જોવા મળ્યો ઘણા ખરા વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો તો બોટાદના બરવાડા પંથકમાં કરાસ સાથે વરસાદ વરસ્યો સતત બીજા દિવસે પંથકમાં કમોસમી વરસાદ થયો અતિભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે બરવાડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ નોંધાયો છે આ પંથકમાં ઠંડક પ્રસરી જોવા પામી હતી કળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા તો રાજકોટના ગોંડલ પંથકમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ વરસ્યો ગોંડલના પડવલા ગામે બે ઇંચ વરસાદ પડ્યો તો અનરાધાર વરસાદ પડતા ગામની નદીમાં ઘોડાપૂર ભારે વરસાદથી નદી વોકડા પરના ચેકડેમો છલકાયા પડવલા ગામે ધોધમાર બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ ભર ઉનાળે રાજ્યમાં વરસાદી માહોલ જામેલો છે ગોંડલ પંથકમાં વરસાદી માહોલ જામ્યો જ્યારે ગામની નદીમાં ઘોડાપુર આવ્યું હતું દ્રશ્યો પણ સામે આવ્યા છે ભર ઉનાળે ઘોડાપુર આવ્યું છે પડવલા ગામે ધોધમાર બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ગોંડલ પંથકમાં વરસાદી માહોલ છવાયો જોકે આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો જ્યારે ગામની નદીમાં ઘોડાપુર આવ્યું હતું ભર ઉનાળે આવેલા વરસાદની નદીમાં ઘોડાપુર આવ્યું હતું તો રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની વરસાદ પડ્યો ધોરાજીમાં મિની વાવાઝોડા સાથે વરસાદ થયો ધોરાજીમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ધોરાજીમાં કમોસમી વરસાદ શરૂ થતા ઠેર ઠેર પાણી ભરાયા ધોરાજીમાં ભારે ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ પડતા ભારે વરસાદથી ધોરાજીમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા તો જેતપુરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો ભારે પવનના કારણે શહેરમાં અનેક નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા જેતપુર શહેરના જીમખાના મેદાનમાં ઉનાળુ વેકેશન માટે ચાલતો મેળાની મચા બગડી જ્યારે ભાવરે પવન ફૂંકાતા મેળાના મંડપ સ્ટોલ ગેટ ધરાશાયી થયા મેળાની રાઇડ્સ નીચે ઉતારી લેવામાં આવી જેતપુરમાં અચાનક વાતાવરણમાં પલટા સાથે વરસાદ પડ્યો ભારે વરસાદ પડતા ખેડૂતોની જણસી પલળી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું મરચાનો પાક વરસાદમાં પલળી ગયો તો જેતપુરના ચામરાજપુર ગામમાં દુર્ઘટના સર્જાઈ ભારે પવન ફૂંકાતા અકસ્માત થયો ઓરડીના પતરાના રિપેરિંગ દરમિયાન ભારે પવન ફૂંકાતા ચાર શ્રમિકો નીચે પટકાયા જેમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્ત શ્રમિકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેતપુર પોલીસે સમગ્ર ઘટનાની તપાસ પણ હાથ ધરી છે વાત કચ્છની કરીએ તો કચ્છના અંજાર આદિપુર ગ્રામમાં ભારે પવનના કારણે નુકસાન થયું ગાંધીધામમાં મોબાઈલ ટાવર થયો જ્યારે ભારે પવનના કારણે છત ઉપર રહેલ ટાવર તૂટ્યો બંદર પર ભારે પવનથી ક્રેન ક્રેન અન્ય સાથે ટકરાયું ગાંધીધામના કિડાણામાં પતરા ઉડ્યા ભારે પવનના કારણે ઘરના પતરા ઉડ્યા અંજારના અજાપર પર મકાનના પતરા ઉડ્યા મજૂરોના રહેવાના ઘરના પતરા ઉડ્યા હતા મકાન અંદરની ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે અંજારના કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી તો કચ્છ અંજાર માર્કેટયાર્ડમાં કેરીઓના માલને નુકસાન પહોંચ્યું છે ભારે પવન અને વરસાદના કારણે આ નુકસાન થયું યાર્ડમાં પડેલ કેરીઓના બોક્સ પલડી ગયા જ્યારે કેરીઓના બોક્સ પલળી જતા ખેડૂતો અને વેપારીઓના માલને નુકસાની પહોંચી છે ભુજના મોડસર ગામે વીજળી પડતા અંદાજિત અઠ્યાવીસ પશુઓના મોત થયા તોફાની વરસાદ સાથે વીજળી ત્રાટકતા બનાવ બન્યો એકાએક પશુઓના મોત થતા માલધારી પર ફાટી પડ્યું મોડસર ગામે અંદાજીત અઠ્યાવીસ પશુઓના મોત નીપજ્યા છે અને ભુજની આ ઘટના કે જ્યાં વીજળી ત્રાટકી હતી અને જેથી પશુઓ મોતને ભેટ્યા છે વીજળી પડતા પશુઓના મોત થયા તો કચ્છ અંજારમાં મકાન ઉપર વીજળી રેફરલ હોસ્પિટલની પાછળ આવેલા મકાન ઉપર આકાશી વીજળી વીજળીના કારણે ઘરવખરી અને ટુ વ્હીલરને પણ નુકસાન પહોંચ્યું અંજારમાં આજે ગાજવીજ સાથે વાતાવરણ તોફાની બન્યું હતું ઘરવખરીને પણ નુકસાન થયું છે જ્યારે ગાજવીજ સાથે વરસાદ થતા વાતાવરણ તોફાની બન્યું હતું જ્યારે ઠેર ઠેર કચ્છમાં પણ વરસાદ નોંધાયો છે અને નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે દુફનિયા ગામે વીજળી પડતા છ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું બાળકી નીચે હિંચકા ખાતી હતી તે સમયે વીજળી પડી વૃદ્ધેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયો છે વૃદ્ધેને હાલ તો પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો છે પરંતુ આ સાથે જ દુર્ઘટના સર્જાઈ છે વીજળી પડતા બાળકીનું મોત નીપજ્યું બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે સમય સાંજે વરસાદની શરૂઆત થઈ સુઈગામ બંધકમાં પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો સુઈગામ બોરુ જલુયા સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું વરસાદની શરૂઆતથી ધરતીપુત્રો ચિંતિત બન્યા ઉનાળુ પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે બનાસકાંઠા જિલ્લાનું વાતાવરણ પલટાયું છે વહેલી સવારથી છવાયા કાળાની બાંગ વાદળ તેજ પવન પણ ફૂંકાતા લોકોને ગરમીથી રાહત મળી તો સવારથી વાદળી વાતાવરણ થતાં ગરમીનો પારો ગવડ્યો વાતાવરણ પલટાતા ખેડૂતોમાં પણ ચિંતા વધી છે બનાસકાંઠાના પાલનપુરમાં અચાનક વાતાવરણમાં પલટા સાથે આવેલા વરસાદથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો ભારે પવન સાથે કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરોમાં વાજરી સહિત અનેક ઉનાળુ પાકને ભારે નુકસાન થયું ખેતરમાં ઘાસચારો પલળી ગયો વાવાઝોડા સાથેના વરસેલા વરસાદથી ખેતરના શેડ પણ ઉડી ગયા સરકાર નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય વળતર આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ખેતરોમાં રહેતા ખેડૂતોને શેડ ઉડી ગયા પતરા ઉડી ગયા ઘરોમાં રહેવાનું લાઈટ પણ નહોતું રાત્રે એટલી મુશ્કેલી વધી ગઈ કે ઝાડ પણ પડી ગયા આખા રસ્તાઓ બ્લોક કોઈ આવી શકે ના જઈ શકે ના આવી પરિસ્થિતિમાં રાત્રે જગતનો તાદ એ ભયંકર મુશ્કેલીમાં